રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજમાં હજુ પણ નારાજગી યથાવત જોવા મળી રહી છે. પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં નામાંકન ભરી દીધું છે. મોટી સંખ્યામાં તેમણે રેલી કરી સંબોધન કર્યું અને ત્યારબાદ નામાંકન ભર્યું છે, પરંતુ હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને આ નારાજગીનો સામનો હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને જે તે વિસ્તારના ઉમેદવારોને પણ કરવો પડી રહ્યો છે. આપણા ત્યાં કહેવત છે ને કે કરે કોઈ અને ભરે કોઈ, આવું જ કંઈક અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળી રહ્યું છે. સાબરકાંઠાના ઈડરની આપણે આજે વાત કરવાના છીએ, જ્યાં શોભનાબેન બારૈયા પહોંચે છે શોભાયાત્રામાં દર્શન કરવા માટે, પરંતુ એ ત્યાં શોભાયાત્રાના દર્શન કરે ત્યાં પહોંચે તે પહેલાં જ ક્ષત્રિય સમાજ દ્વારા ત્યાં કાળા વાવટા ફરકાવી રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા અને વિરોધ કરવામાં આવ્યો. લોકોનો આટલો ઉગ્ર વિરોધ જોઈને શોભનાબેન બારૈયાએ પણ ત્યાંથી ચાલતી પકડી છે. અત્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. નવા કાર્યાલયનું ઉદ્ઘાટનનો સમય હતો અને ત્યાં મહાકાલ સેના સહિત ક્ષત્રિય કાર્યકરો અને ટેકેદારોએ કાળા વાવટા બતાવી ભારે હંગામો કર્યો છે. તસવીરોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકો હંગામો કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને હંગામો કરનારાઓની અટકાયત કરવામાં આવી છે. સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની હાજરીમાં થયેલા આ હંગામામાં પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી કાર્યાલયમાં થતી પ્રચાર માટે વિવિધ પક્ષો હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત પણ કરી દીધી છે. જોકે આ પ્રસંગે મહાકાલ સેના સહિત વિવિધ ક્ષત્રિય યુવકો દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો, તેમજ યુવાનો રૂપાલા સહિત ભારતીય જનતા પાર્ટી હાય હાયના નારા લગાવી રહ્યા હતા. એક તરફ લોકસભા બેઠક માટે વિરોધનો વંટોળ વધી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક કાર્યકર્તાઓ સહિત ક્ષત્રિય સમાજનો આગામી સમયમાં કેટલો વિરોધાભાસી બની રહેશે તે સમય બતાવશે. મહત્વનું છે કે મંગળવારના દિવસે જ ક્ષત્રિય સમાજે આંદોલનના પાટુને લઈને ચીમકી પણ આપી છે. આ વચ્ચે ભાવનગરમાં પણ ભાજપના લોકસભાના ચૂંટણી માટે ઉમેદવાર નિમુબેનની સભામાં હોબાળો થયો હતો. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી રૂપાલા પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો. નિમુબેન બામણિયા ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સભા યોજી, પરંતુ આ સભામાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો અને આ જ સમય ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો. બીજી બાજુ મનસુખ વસાવાની સ્પીચ ચાલી રહી હતી, આ બીજો કાર્યક્રમ હતો અને ત્યાં પણ ભારે હોબાળો થયો. એટલું જ નહીં, તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ અને ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચઢી તેમનું રાજીનામું જિલ્લા પ્રમુખને આપ્યું હતું. તો આ સળંગ જે ત્રણ ઘટના જે માત્ર 24 કલાકના અંદર બની છે, એ અત્યારે ચારેકોર ચર્ચાનો વિષય છે. કારણ કે પહેલાં શિસ્તબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટી કહેવામાં આવતી હતી, જ્યાં ક્યારે પણ આવા પ્રકારના વિરોધ જોવા નહોતા મળતા, પરંતુ હવે રૂપાલા દ્વારા જે કરવામાં આવેલી ટિપ્પણી છે તેને લઈને અને આ સાથે જ ઉમેદવારોનો વિરોધ પણ છડે ચોક છે, જોવા મળી રહ્યો છે અને લોકો પણ વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અમુક જગ્યાઓ પર વિરોધ કરતા જોવા મળ્યા છે ઉમેદવારોનો. પરંતુ હવે આ મુદ્દા પર ક્યારે નિરાકરણ આવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે હજુ સુધી ક્ષત્રિય સમાજને મનાવવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે. જો કે એક વાત તો સ્પષ્ટ છે કે રૂપાલા જ્યારે નામાંકન ભરવા પહોંચ્યા હતા ત્યાં તેમણે કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની પણ અમને જરૂર છે, તે અમારા સમાજનો જ ભાગ છે, એટલે આવી રીતે ન રિસાવ. આ પહેલાં પણ રૂપાલા 2-3 વાર માફી માંગી ચૂક્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજનો રોષ છે એ યથાવત જોવા મળી રહ્યો છે.
ત્યારે આ મુદ્દા પર શું નિરાકરણ આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. ગુજરાતની તમામ મહત્વની ખબરો જોવા માટે, મહત્વના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.